સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા ફાયરની અપૂરતી સુવિધાને લઈ કાર્યવાહી કરાઈ રહી છે, ત્યારે અડાજણ શ્રીજી આર્કેટની દુકાનોને સીલ મરાઈ હતી. સુરતમાં સરથાણા ખાતે તક્ષશિલા અગ્નિકાંડ બાદ શહેરમાં તમામ ઇમારતોની ફાયર સેફટી ચેક કરીને નોટિસ ફટકારાઈ રહી છે, જેમાં અડાજણ વિસ્તારમાં આવેલા શ્રીજી આર્કેટની દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી. અગાઉ ફાયરની અપૂરતી સુવિધાને લઈ નોટિસ અપાઈ, જો કે ફાયર સેફટીની સુવિધા ઊભી ન કરાતા આખરે ફાયર વિભાગ દ્વારા શનિવારના રોજ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વધુમાં ફાયર વિભાગ દ્વારા અડાજણ વિસ્તારમાં આવેલ ઋષભ ટાવર અને ટાઈમ સ્ક્વેરમાં સીલિંગની કાર્યવાહી બાદ શનિવારે પણ અડાજણ વિસ્તારમાં સીલ મારવાની કામગીરી કરાતા ફાયર સેફટી ઊભી ન કરનાર દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મારું નામ ઈશ્વર પટેલ, ફાયર ઓફિસર, અડાજણ ફાયર સ્ટેશન. ગઈકાલે રાત્રે મહેરબાન ડેપ્યુટી કમિશનર શ્રી ઉપાડિયા સાહેબ અને ચીફ ફાયર ઓફિસર શ્રી વસંત પડીક સાહેબના આદેશ મુજબ રાંડેર ઝોન વિસ્તારમાં અડાજણ બુલકા ભવન સ્કૂલની પાછળના ભાગે શ્રીજી આર્કેટની અંદર 344 દુકાનો અને 48 ઓફિસોનું સીલ કરવાની કામગીરી પૂર્ણ કરેલ છે. બે વારની નોટિસ પાઠવવામાં આવેલી છે. પત્રક એક જે છે તે 9/2019 રોજ પાઠવવામાં આવેલું છે અને 14/6/2019 રોજ બીજું પત્રકની યાદી નોટિસ પાઠવવામાં આવેલ છે. ફાયરની સુવિધા અમુક દેખાઈ રહી છે, શું કહેશો? પોર્ટેબલ ફાયર એક્સ્ટિંગ્યુશર મૂકવામાં આવેલા છે, તે પર ડિસ્ચાર્જ હાલતમાં છે, યુઝ કરી શકાય તેમ નથી. અને બેઝમેન્ટની અંદર પોર્ટેબલ સ્પ્રિંકલર સિસ્ટમ અને ફિક્સ ફાયર ઇન્સ્ટોલેશન સિસ્ટમને ફિટ કરવામાં આવેલ નથી. બિલ્ડિંગમાં હોસ્પિટલ બે હોસ્પિટલ અને એક વકીલ, હાઈકોર્ટના વકીલ સાહેબની બે ઓફિસોને ખુલ્લી રાખવામાં આવેલી છે.